આજે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર શ્રીને પત્ર લખી શ્રાવણ મહિનાના આ પાવન મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવારની અંદર વહીવટદારની બેદરકારીને કારણે દેશની આઝાદી વખતથી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજીની અંદર થતો હતો એ મેળો ગયા વખતે થયો નહીં, હિન્દુઓની લાગણીઓ દુભાણી. આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ અને ગુજરાતની અંદર સૌ પ્રથમવાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાજીથી થઈ છે, શોભાયાત્રાના રૂટ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી, ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી 20 તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું. બંને મેળા, જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબનો મેળો, આ બંને મેળાનું સંચાલન સરકારશ્રીએ બનાવેલ કમિટી કરે છે. અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું 125 લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે. એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હીન કૃત્ય કર્યું છે એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે. અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમીના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારે આંદોલનનો રાહ અપનાવવો પડશે.